જય શ્રી કૃષ્ણ મિત્રો, મારું ગુજરાતી કિચનમાં આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, સાંજના 6:30 થઈ ગયા છે, તો હું અત્યારે ડિનરની તૈયારી કરી રહી છું, એટલે કે આપણા દેશી ભાષામાં કહીએ તો સાંજના વાળુની તૈયારી કરી રહી છું. તો હું આજે બતાવું છું કે આજે મારા ઘરે શું વાળુમાં બનવાનું છે. તો ચાલો એના માટેની શરૂઆત કરીશું. તો એના માટે મેં અહીંયા 25-30 કળી જેટલું સૂકું લસણ લીધેલું છે. એમાં હું આ 2 ચમચી ભરી અને લાલ મરચું પાવડર નાખું છું. થોડું નિમક નાખીશું અને એને વાટી લઉં છું. જુઓ, આટલી આ અધકચરી વટાઈ ગઈ છે. હવે એમાં હું 1/4 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખું છું અને થોડી એવી હજુ વધારે વાટી લઉં છું. એકદમ પેસ્ટ કરવાની નથી, થોડી અધકચરી રે એટલી જ પેસ્ટ કરવાની છે. તો હવે આપણી આ ચટણી તૈયાર થઈ ગઈ છે. આ પેસ્ટને હું એક બાઉલમાં લઈ લઉં છું. આપ જોઈ શકો છો એકદમ અધકચરી જ પેસ્ટ તૈયાર કરેલી છે. તો હવે આપણે પહેલા આ લસણવાળી ચટણી છે એને વઘારી લઈશું. ચાલો, તો એના માટે હું આ ગેસની ફ્લેમ ઓન કરું છું અને એમાં 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરું છું. તેલ ગરમ થાય પછી આપણે આ ચટણીને એડ જ કરવાની છે, એટલે આપણી મસ્ત મજાની લસણવાળી ચટણી તૈયાર થઈ જશે. જુઓ, આપણું ઓઇલ એકદમ ગરમ નથી થયું, પણ થોડું એવું ગરમ થઈ ગયું છે ત્યાં હું આ 1 ટેબલસ્પૂન ભરેલી લાલ મરચાની પેસ્ટ એડ કરી દઉં છું. ને એમાં હવે હું વધારાનું લાલ મરચું થોડું એડ કરું છું અને ગેસને બંધ કરી દઉં છું. નિમક આપણે નાખેલું છે એટલે આપણે નાખવાની જરૂર નથી અને આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. જુઓ, એકદમ આપણી દેશી એવી કાઠિયાવાડી સ્ટાઇલની લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. આને હું અત્યારે સાઈડ ઉપર રાખી દઉં છું. જુઓ, હવે આપણે આ લાલ મરચા છે એને ગેસ ઉપર સહેજ તેલ લગાવી અને શેકવા માટે મૂકી દઈશું. મરચામાં સહેજ કાપો મૂકેલો છે. અને સાથે જ આ બીજા મરચા છે, ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અહીંયા. અને સાથે જ આ બીજા મરચા છે એને હું અહીંયા કાપી લઉં છું. મરચા સરસ મજાના કડક એવા લીધેલા છે અને આપણે આને ઇન્સ્ટન્ટ રાયતા મરચા કરી દઈશું. જુઓ, આવી રીતના હું કાપી લઉં છું. અને સાથે જ આને પણ ફેરવતા જઈશું, એટલે બધું જ કામ એક સાથે આપણું થતું જશે. તો રસોઈ બનાવવામાં વાર પણ નહીં લાગે. જુઓ, અહીંયા મેં મોટા પીસ કર્યા છે. આપને ગમે તો આપ નાના પીસ પણ કરી શકો છો. અને આને પણ આપણે એક વખત પલટાવી દઈશું. જોઈ શકો છો સરસ એવી સ્કીન
ब्लेक थई गई छे। જુઓ આ મરચા સરસ રીતે શેકાઈ ગયા છે, તો હું ગેસની ફ્લેમ ઓફ કરું છું અને સાથે જ અહીંયા હું આ રાયતા મરચાની તૈયારી પણ કરી લઉં છું। હવે એના માટે હું આ એક મસાલો હંમેશા તૈયાર જ રાખું છું, બારે માસ મારા ઘરમાં હોય છે, જ્યારે મરચા સરસ આવે ત્યારે ઘરમાં રાયતા મરચા બને જ છે। એના માટે હું 4 ટેબલ સ્પૂન રાયના કુરિયા, 1 ટેબલ સ્પૂન મેથીના કુરિયા, 1 ટેબલ સ્પૂન ધાણા, 1 ટેબલ સ્પૂન ઘરમાં જે વરિયાળી હોય છે એ વરિયાળી એડ કરી દઉં છું અને 1 ટેબલ સ્પૂન મરી એડ કરી દઉં છું। એટલે આપણો આ મસાલો તૈયાર થઈ ગયેલો છે, આપ જોઈ શકો છો બધું જ આમાં એડ કરેલું છે। હવે આ 1 ચમચી જેટલા મિક્સ કુરિયા છે એ હું એડ કરી દઉં છું અને સાથે જ એમાં હળદર પણ એડ કરી દઉં છું 1/4 ટીસ્પૂન જેટલી, અને નિમક સ્વાદ મુજબ એડ કરી દઈશું, ખાંડ 1/2 ટીસ્પૂન જેટલી એડ કરીશું અને 1 ચમચી જેટલું, 1 ચમચી કરતા પણ ઓછું આ સિંગ તેલ લીધેલું છે એ એડ કરું છું અને 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ પણ એડ કરી દઉં છું અને આને મિક્સ કરી લઉં છું। જુઓ આપણા રાયતા મરચા તૈયાર થઈ ગયા છે। જો તમને વધારે ગમે કુરિયાનું પ્રમાણ તો તમે વધારે રાખી શકો છો, પરંતુ ઇન્સ્ટન્ટ બનાવીએ ત્યારે આટલું પ્રમાણ ઇનફ હોય છે અને ટેસ્ટ વાઇઝ તો ખૂબ જ સરસ લાગે છે। જો આપ એક વખત બનાવશો મેં કહેલી રીતથી તો આપના ઘરમાં રોજે આ જ મરચા બનતા થઈ જશે, એટલા સરસ બને છે। તો હવે હું આને સાઈડ ઉપર મૂકું છું અને હવે આગળની તૈયારી કરી દઈએ। જુઓ હવે જે આપણે આ મરચા શેકેલા હતા એ પણ ઠંડા થઈ ગયા છે અને એકદમ સરસ રીતે આ છાલ નીકાળી લઉં છું। જુઓ સારી રીતે નીકળી જશે તરત જ, તો આવી રીતના બધાની છાલ હું નીકાળી લઉં છું। જુઓ આપણા મરચા પણ સરસ મેં સ્કીન કાઢીને તૈયાર કરી લીધા છે, તો હવે એને હું આવી રીતે કાપી લઈશ। આપણે શેકેલ મરચા તો વારંવાર ખાતા જ હોઈએ છીએ, પરંતુ આમાં હું થોડું ટ્વિસ્ટ બતાવું છું કે જેથી કરીને બધા જ ને, નાનાથી માંડી અને મોટા બધાને ભાવશે। જુઓ હવે અહીંયા જે આ બીનો પોર્શન છે એને આપણે થોડું અલગ રીતે આવી રીતે કાપી લઈશું, તો આવી રીતના જ આપણે બધા કાપી લઈએ। જુઓ આ સરસ એવા મરચા મેં કાપી લીધા છે, હવે એમાં થોડું એવું નિમક, 1 ચપટી જેટલી ખાંડ અને 1/2 ટીસ્પૂન જેટલું જ લીંબુની ચોવી લઈશું અને આને આપણે હલાવી અને એક સાઈડ કરી લઈશું। જ્યાં સુધી બીજી તૈયારી કરીએ છીએ ત્યાં સુધી આ ખાંડ પણ સરસ ઓગળી જશે, તો હું આને સાઈડ ઉપર રાખી દઉં છું। જુઓ હવે ગેસની ફ્લેમ ઓન કરું છું અને એમાં 1 ચમચી જેટલું ઘી એડ કરું છું। ફ્રેન્ડ્સ મારા ઘરમાં એવું છે કે મારા સનને જે ભાવતું હોય એ હસબન્ડને નથી ભાવતું, હસબન્ડને ભાવતું હોય એ સનને નથી ભાવતું, એટલે પેલી આપણે લસણવાળી ચટણી કરી એ મારા સન માટે હશે અને આ જે હું ઘીમાં લસણ વઘારું છું એ મારા હસબન્ડ માટે હશે। એટલે રોજ આવું અલગ ને અલગ તો કંઈક દરેક ગૃહિણીની આ મૂંઝવણ હશે કે કંઈક ને કંઈક આવું અલગ તો બનાવવું જ પડતું હશે। તો હવે એમાં હું આ લીલું લસણ છે એ એડ કરું છું 2 ચમચી જેટલું, અને આપણે થોડું સાકણી લઈશું, ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટમાં, જેને લસણ ભાવતું હોય એના માટે તો આ બેસ્ટ ઓપ્શન છે શિયાળામાં લીલું લસણ ખાવાનું। જુઓ સરસ રીતે સંતળાય છે,
એ દરમિયાન જ એમાં ચપટી એવું નિમક નાખું છું, વધારે નાખવાની જરૂર પણ નથી રહેતી. અને આ લાલ મરચું પાવડર 1/4 ટીસ્પૂન જેટલું જ એડ કરું છું. 10 સેકન્ડ સાતડી અને આપણું આ લસણ પણ તૈયાર થઈ જશે. જુઓ આ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તો હું આને સાઈડ ઉપર રાખું છું, ગેસને બંધ કરું છું અને આગળનું શું કરું છું એ બતાવું છું. જુઓ હવે હું આ ગેસની ફ્લેમ ઓન કરું છું અને એમાં 1 ચમચી જેટલું તેલ નાખું છું. આપ ચાહો તો વધારે પણ નાખી શકો છો અને જોઈ શકો છો આ ઘરનું મેં દહીં લીધેલું છે. બહારનું દહીં લેવાની કોઈ જરૂર નથી. ઘરે તમે જે લો ફેટ મિલ્કમાંથી બનાવો છો એ જ લઈ શકો છો. અને આ મોડું દહીં છે એટલે આમાં પાણી પણ નાખવાની જરૂર નથી. સમજી ગયા ને હું શું બનાવું છું? હવે આપણે દહીં તીખારી બનાવીએ છીએ. જુઓ આ લો ફેટ મિલ્કમાંથી જ બનાવેલું દહીં છે એટલે આ હું મોટા 1 કપ જેટલું લઈ લઉં છું. અને સાથે જ આ જે લસણવાળી ચટણી છે 1 ચમચી જેટલી એમાં સહેજ પાણી એડ કરું છું અને આને હલાવી લઉં છું. જુઓ ફ્રેન્ડ્સ આપણું ઓઇલ થોડું એવું ગરમ થઈ ગયું છે તો હું એમાં 1 ચપટી જેટલું જીરું એડ કરું છું અને આ લાલ મરચું છે એ આખું એડ કરી દઉં છું. અને સાથે જ મારા ઘરમાં આ મીઠા લીમડાની ફ્લેવર બધાને ગમે છે તો હું એ પણ એડ કરું છું થોડા. અને 1 ચમચી જેટલું લીલું લસણ છે તો ઉપયોગ કરી લઉં છું, ના હોય તો નહીં નાખવાનું. અને ઘણાના ઘરમાં એવું હોય છે ફ્રેન્ડ્સ કે તીખારી બનાવતા હોય ત્યારે ડુંગળી નાખતા હોય છે. હું એ વસ્તુ બને ત્યાં સુધી ઉનાળો કે ચોમાસું હોય ને ત્યારે જ કરું છું. અત્યારે આટલી ભાજીની સીઝન સરસ હોય છે ત્યારે હું નથી નાખતી. હવે આને આપણે 1 મિનિટ સાતડી લઈશું. હવે એમાં આપણે સ્વાદ મુજબ નિમક નાખીશું. દહીંના ભાગનું પણ નાખી દીધેલું છે અને 1/4 ટીસ્પૂન કરતા ઓછું ધાણા જીરું અને બિલકુલ 1 ચપટી એટલી હળદર નાખું છું. જોઈ શકો છો એકદમ પિંચ એટલી હળદર નાખું છું અને એટલો જ ગરમ મસાલો એડ કરું છું. કારણ કે આપણે અહીંયા ડુંગળી નથી લેતા એટલે થોડો એવો ગરમ મસાલો એડ કરું છું. જુઓ સરસ એવું આ સતળાઈ ગયું છે. હવે હું ગેસને બંધ કરી દઉં છું. જોઈ શકો છો ઘણા લોકો દહીં તીખારીમાં પુષ્કળ તેલનો યુઝ કરતા હોય છે પરંતુ જેમાં આપણે કાપ મૂકી શકીએ એમાં મૂકી દેવાનો. હવે આમાં અત્યારે હું આ 1 ચમચા જેટલું દહીં એડ કરું છું અને સારી રીતે હલાવી લઉં છું. બીજું દહીં મેં હજુ પણ સાઈડ ઉપર રાખેલું, જોઈ શકો છો. આવી રીતે કરવાથી તમારું દહીં ક્યારેય ફાટશે નહીં. અને સતત આપણે સહેજ ઠંડુ થાય ત્યાં સુધી હલાવીશું, પછી જ બીજા દહીંમાં એડ કરીશું, ત્યાં સુધી નહીં કરીએ. અને સહેજ ઠંડુ કરી લઉં. આપ જોઈ શકો છો આમાં હજુ થોડી એવી વરાળ નીકળે છે પરંતુ આપણે જોઈતા પ્રમાણમાં ઠંડુ થઈ ગયું છે એટલે હવે આને આપણે આમાં બીજા દહીં સાથે એડ કરી દઈશું. જુઓ સરસ રીતે આ એડ થઈ ગયું છે. હવે આ જ પેનમાં આપણે થોડું એવું ઘી લઈશું. જોઈ શકો છો થોડું એવું મેં ઘી લીધેલું છે અને ફરીથી ગેસ ઓન કરી અને આ ઘીને મેલ્ટ કરી લઉં છું.
અને હવે એમાં હું હાફ ટીસ્પૂન જેટલું અથવા તો આપને ગમે એ પ્રમાણે 1/4 ટીસ્પૂન જેટલું પણ લાલ મરચું પાવડર એડ કરી શકો છો. અને આ લીલું લસણ મેં લીધેલું છે, થોડી ધાણા ભાજી લીધેલી છે જોઈ શકો છો, અને આ વઘાર છે હું એના ઉપર એડ કરી દઉં છું. જુઓ સરસ મજાની આપણી આ દહી તીખારી પણ તૈયાર થઈ ગઈ. તો આને હું સાઈડમાં રાખી દઉં છું અત્યારે અને આગળની પ્રોસેસ બતાવું છું. જુઓ હવે આપણે મેથી વાળા રોટલા બનાવીશું. એના માટે મેં આ 2 કપ બાજરીનો લોટ લીધેલો છે, એમાં સ્વાદ મુજબ નિમક એડ કરીશું, સાથે જ 1/4 ટીસ્પૂન જેટલી હળદર પણ એડ કરીશું અને ચપટી એટલી હિંગ એડ કરીશું. સાથે જ એમાં અમે 1/4 ટીસ્પૂન જેટલો અજમો લીધેલો છે, એ પણ થોડો હાથથી ક્રશ કરી અને એડ કરું છું. આ 1 ટીસ્પૂન જેટલા તલ છે એ પણ એડ કરું છું. આ 1 મોટી ચમચી જેટલા આદુ મરચાની પેસ્ટ છે એ એડ કરું છું. આ લીલું લસણ છે 1 મોટી એવી ચમચી એ પણ એડ કરું છું. આ મેથીની ભાજી ધોઈ અને સમારેલી છે એ 1 કપ છે, એ પણ બધી જ એડ કરી દઉં છું. 2 કપ લોટ લીધેલો છે એટલે આપણે 1 કપ ભાજી લઈશું અને આ થોડી એવી ધાણા ભાજી પણ આપણે સાથે જ એડ કરી લઈશું. અને એમાં 2 ચમચી જેટલું તેલ નાખીશું અને પાણીથી અથવા દહીંથી આનો લોટ બાંધીશું આપણે. જુઓ અહીંયા હું નાની ચમચી છે તો 4 ચમચી જેટલું દહીં એડ કરું છું અને બીજું બધું પાણી નાખીને આપણે લોટ બાંધીશું. તો પહેલા તો આટલી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ. જુઓ આ બધું મિક્સ થઈ ગયું છે. હવે હું પાણીથી એનો આપણે જે રોટલા બનાવીએ છીએ એવો જ લોટ બાંધી લઉં છું. ફ્રેન્ડ્સ ઘણાને એવું હોય કે બિગનર્સ હોય એને રોટલા હાથથી બનાવતા નથી આવડતા, તો હું તમને પાટલી ઉપર પણ બતાવીશ અને હાથથી પણ બતાવીશ. સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે એટલે વારંવાર તમે સવારે નાસ્તામાં બનાવી શકો ગરમા ગરમ અને સાંજે વાડુમાં એટલે કે ડિનરમાં પણ બનાવી શકો, એવા સરસ બને છે. જુઓ આ આપણો લોટ તૈયાર થઈ ગયો છે. તો હવે આ કણકને આપણે 1 થી 2 મિનિટ માટે સરસ કેળવી લઈશું અને પછી આપણે રોટલાની તૈયારી કરીશું. હવે આમાંથી 1 રોટલા જેટલો પોર્શન લઈ લઉં છું અંદાજે અને એને 1-1 રોટલાને આવી રીતના કેળવતા જઈશું અને પછી રોટલાની શરૂઆત કરીશું. તો આવી રીતે કેળવી લઉં છું. જુઓ ફ્રેન્ડ્સ હવે આ થોડો પાણી વાળો હાથ કરી લઉં છું અને પેલો રોટલો છે એ હાથથી જ કરીને બતાવું છું. જો તમને હાથેથી ના ફાવે તો વણીને પણ બીજો રોટલો બતાવીશ. લોટ વાળો હાથ નહીં કરવાનો, પાણી વાળો જ હાથ કરતું જવાનું અને ટીપતું જવાનું છે, જેથી કરીને રોટલો લાંબો સમય સુધી એવો ને એવો જ કૂણો રહે. અને મેં ગેસને પણ ચાલુ કરી દીધેલો છે તો આવી રીતના હું ટીપી લઉં છું. જ્યાં ચોટે ત્યાં પાણી વાળો હાથ કરી દેવાનો રહેશે. જુઓ એક સરખો સરસ મજાનો આપણો આ રોટલો સરસ તૈયાર થઈ ગયો છે. તો આપ ચાહો એટલો આને પાતળો કે જાડો રાખી શકો છો. તો આ મારો સરસ તૈયાર થઈ ગયો છે. તો હું હવે એને આ તવી ઉપર નાખી દઉં છું.
અને આપણે સરસ મીડિયમ તાપે એને શેકીશું। એ દરમિયાન જ આપણે આ મેં પાટલી લીધેલી છે અને આ થોડો કોરો લોટ લીધેલો છે। તો આપણે જે આના માટે લુઓ લીધેલો હતો એવડો જ લુઓ લઈ લઈશું અને આ લોટમાં રગદોળી દઈશું અને સાથે સાથે આ રોટલાને પણ જોતા જઈશું। જુઓ વધારે લોટ નહીં લેવાનો, એ ખાસ ધ્યાન રાખવાનું। હળવા હાથે વણીશું આને, જે બિગનર્સ હોય છે એના માટે આ થોડું સારું એવું અને સહેલું પડશે। જુઓ સરસ વણાય છે। એકદમ સારી રીતે આ રોટલો પણ આપણો વણાઈને તૈયાર થઈ ગયો। તો હવે આને આપણે ધીમા તાપે સારી રીતે શેકતા જઈશું। જુઓ આપણો આ રોટલો આટલો શેકાઈ ગયો છે। હવે એને આપણે ઘીથી થોડો શેકી લઈશું। જો એમને ખાવો હોય તો એમ જ તમે ખાઈ શકો છો, અને ઘી કે તેલ લગાવી અને ખાવો હોય તો એવી રીતે પણ ખાઈ શકો છો, એ આપની ચોઈસ હશે। જોઈ શકો છો એકદમ સરસ એવો, હું આ થોડું એવું ઘી લગાવી અને શેકી લઉં છું। જુઓ કલર પણ ખૂબ જ સરસ આવે છે અને ફૂલે છે પણ ખરો। જો તમને એમ ન ગમે તો તમે તાવડી ઉપર શેકીને પણ, એટલે કે કલાડી ઉપર શેકીને પણ ખાઈ શકો છો, પરંતુ મારા ઘરમાં આવી રીતે બધાને શિયાળો છે એટલે ઘી લગાવીને ખૂબ જ ભાવે છે, તો હું એવી રીતે શેકું છું। જુઓ આ આપણો એક તૈયાર થઈ ગયો છે। જોઈ શકો છો કલર પણ સરસ આવી ગયો છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ હશે। હવે એવી જ રીતે હું આ જે બીજો રોટલો છે, જોઈ શકો છો ક્યાંય પણ લોટ નથી દેખાતો એટલો સરસ છે, તો એને હું આવી રીતે નાખું છું। અને આ જે લોટનો પોર્શન છે એની ઉપર એક વખત સહેજ પાણી વાળો હાથ લગાવી દઉં છું, જેથી કરીને રોટલો કડક ના બને અને લાંબો સમય સુધી પહોંચ્યો જ રહે। જુઓ બીજો પણ આપણો સરસ ફૂલીને શેકાઈ રહ્યો છે। હજુ આને આપણે થોડી એવી થોડો એવો શેકીશું। ચલો હવે હું ગેસની ફ્લેમ ઓફ કરું છું અને આ મારા સાંજના વાળુને સર્વ કરું છું। ફ્રેન્ડ્સ તમને મારું આ સાંજનું વાળુની રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આપના મિત્રો સાથે પણ શેર કરજો। જુઓ આ મેં બધું જ એક થાળીમાં નીકાળી લીધેલું છે અને સાથે પાપડ પણ મૂકું છું। મારા ઘરમાં પાપડ વગર નથી ચાલતું, આ ઘઉંના પાપડ જ છે। બાજરીના રોટલા, મેથીવાળા, દહીં તીખારી, વઘારેલું લીલું લસણ ઘીમાં, શેકેલા લાલ મરચા, રાયતા લાલ મરચા, સૂકા લસણની ચટણી, ગોળ અને પાપડ સાથે સર્વ કરું છું। આભાર ફ્રેન્ડ્સ।